બધા સહકાર આપે છે, અમારો બધાનો સહકાર છે. ફેક્ટરી ખુલ્લી કરે, અમે શું બોક્સાઈ ચોરાઈને કે આપણા દેશની જરૂરિયાત છે જે એગ્રેસિવ માર્કેટિંગ એ આ એક ફેક્ટરી ખુલ્લી કરે. એટલે પોરબંદરમાં ઓરિયન્ટ એબ્રેસિવ કંપની ઉપર આજે જે ક્લોઝર આપ્યું છે અને એને કારણે ઓરિયન્ટ એબ્રેસિવના લગભગ 1000 જેટલા સીધી રોજગારી મેળવતા અને બાકીના લગભગ 2000 જેટલા આડકતરી રોજી મેળવતા કામદારો બેકાર થયા છે અને આ કામદારોની દિવાળી બગડી છે. આ ફેક્ટરીની અંદર કોઈ વહીવટી પ્રશ્ન નથી, કરોડો રૂપિયાનો નફો કંપનીનું મેનેજમેન્ટ કમાય છે અને કરોડો રૂપિયાનો ટેક્સ અહીંયા રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને મળે છે. અને એ ઉપરાંત જે અહીંયા ઓરિયન્ટ એબ્રેસિવ કંપનીની અંદર જે એબ્રેસિવ મેમરી બને છે એ એબ્રેસિવ છે, એ આપણા જે વિદેશમાંથી મગાવવું પડતું હતું એની જગ્યાએ આપણા દેશમાં જ આ પૂરું પાડે છે. અને જો હવે આ ફેક્ટરી બંધ થશે તો ચાઇનાથી આ એબ્રેસિવ આપણે મગાવવું પડવાનું છે. એ સ્થિતિની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની જવાબદારી છે કે આ ફેક્ટરી તાકીદે ચાલુ કરે, દેશનું કિંમતી હુંડિયામણ જે વિદેશોમાં જાય એના કરતાં આપણે ત્યાં જ રહીએ અને આટલા કામદારોને રોજીરોટી મળે, પોરબંદરનો વેપાર ધંધો નીકળે એના માટે જે કોશિશ કરવી પડતી હોય કરે. બહાનું એવું બતાવવામાં આવે છે કે જે જામનગર જિલ્લામાંથી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જે બોક્સાઇટ એમને અવેલેબલ થતું હતું એ બોક્સાઇટ અત્યારે એની માઇન્સ પૂરી થઈ ગઈ છે, તો એને નવી લીઝ ઉપર જરૂરી હોય તો એ ત્યાંથી આપે અથવા તો એ રિન્યૂ કરી આપે. એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. એટલે એ જલ્દીથી પૂરું કરીને આ ફેક્ટરી પુનઃ ચાલુ થાય એવી વિનંતી છે. અહીંયા પોરબંદરને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી લગભગ અત્યારે ઉદ્યોગ મુક્ત કરી દીધો છે. એક વખત એવો હતો કે ઉદ્યોગ, મોટા ઉદ્યોગો અહીંયા ધમધમતા હતા, મારાણા મિલ, જૂની એસએસસી ફેક્ટરી, એશિયાની જે સૌથી પહેલી સિમેન્ટ ફેક્ટરી એશિયાની એ પોરબંદરમાં જૂની એસએસસી ફેક્ટરી એ બની હતી, એ બંધ થઈ ગઈ. પછી મારાણા મિલ બંધ થયું, એના પછી નવી એસએસસી ફેક્ટરી બંધ થઈ, જગદીશ ઓઇલ મિલ બંધ થયું, હવે ઓરિયન્ટ એબ્રેસિવ બંધ થયું અને હમણાં અકસ્માતને કારણે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્મા ગ્રુપની એને બંધ કરી છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે હવે રહ્યા છે આ બે ઉદ્યોગો, ઓરિયન્ટ એબ્રેસિવ્સ અને સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્મા ગ્રુપનું, એ બે છે એને ચાલુ રાખે, ચાલુ કરાવે, જે કંઈ એને ઉદ્યોગો ચલાવવામાં અડચણ આવતી હોય એ દૂર કરે અને નવા લેવા માટેની કોઈ કોશિશ કરે. અત્યારે પોરબંદરનું જે ધરમપુર જીઆઈડીસી છે એ પણ 60% યુનિટો બંધ છે. વણાણા છે એમાં પણ જે ઔદ્યોગિક એક્ટિવિટી થવી જોઈએ એ થતી નથી. મિયાણી જીઆઈડીસી બનાવેલું હતું ત્યાં ખાણો થઈ ગઈ છે. નવી જીઆઈડીસી તો આ 25 વર્ષમાં સરકાર લઈ આવી નથી, પરંતુ જે જૂની હતી એ પણ અહીંયા મૃતપાય કરી દીધી છે. એટલે આ સ્થિતિની અંદર અહીંયા પોરબંદરમાં વેપાર ઉદ્યોગ ધંધો આવે એના માટે યોગ્ય વાતાવરણ, રાજકીય વાતાવરણ પણ બને, હપ્તાખોરી બંધ કરે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે એ મકાન બાંધકામથી શરૂ કરીને બધી જગ્યાએ એને હપ્તા જોઈએ છે, એને કારણે નવા કોઈ ઉદ્યોગો અહીંયા આવતા નથી, એ બંધ થાય એવી મને મારી એમને હાથ જોડીની વિનંતી છે. પોરબંદરના નાગરિકો વતી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ ભ્રષ્ટાચાર ઓછો કરી અને આ જે અત્યારે આપણા ઉદ્યોગો છે એ ચાલે, નવા ઉદ્યોગો આવે, અહીંયા આવવું બધાને ગમે એવું વાતાવરણ ઊભું કરે એવી વિનંતી છે.